પ્રાચીન કાળમાં બાળકો હતા તે ખુલ્લા મેદાન પર જઈ અને રમત રમતા ત્યારે તે બાળકોનું મન પણ સંકોચાય નહીં અને તે પ્રફુલ્લિત અને આનંદમય રહે. તેના લીધે પેલી જે લખોટી છે તે એક ગોળ સર્કલમાં હોય છે, તેને મોટા લખોટા વડે બહાર મારવામાં આવે, જો જેટલી લખોટી બહાર નીકળે તે વિજેતા બને છે. પછી છે પતંગ. પતંગનો ઉપયોગ છે તે 2-3 હજાર વર્ષ પહેલા જ થઈ ગયો હતો. તેની શોધ ઈસવીસન ઈજિપ્ત પૂર્વે થઈ હતી અને હાલમાં તે માત્ર ઉજવણી માટે થાય છે. પછી છે ભમર. દળોની અતિ પ્રાચીન રમત છે. તેના ગીલી છે તે 2.5 ઇંચ લાંબી હોય છે અને દડો છે દંડો તે 1.5 ઇંચ લાંબો હોય છે. ત્યારબાદ આવે છે પાસાની રમત. પાસાની રમત છે તે મનોરંજન માટે અને મન પ્રફુલ્લિત માટે પણ ઉપયોગી છે. પાસાની રમત અતિ પ્રાચીન એટલે કે રામાયણ મહાભારત વગેરેમાં પણ આનો રમતનો ઉલ્લેખ કરેલો છે. પાસાની રમતમાં કોડીઓ પાસા અને વગેરેની જરૂર પડે છે અને પાસાની રમતમાં પાસા હોય તેને એક પિત્તળના પ્યાલામાં રાખી અને ખખડાવી અને તેને નાખવામાં આવે છે. પછી છે ગિલોલ. ગિલોલનો ઉપયોગ છે તે આદિમાનવ કાળમાં પણ થતો હતો. તે એક લાકડાની સળી હોય તેને વી આકારમાં રાખી અને તેમાં પાંખો રાખી રબર કે દોરી વડે તેને ખેંચીને ફેંકવામાં આવે છે. તેમાં ફળ વૃક્ષો પરથી ફળ પાડવામાં આવે, પક્ષીઓને ખેતરમાંથી ભગાડવામાં આવે વગેરેમાં ગિલોલનો ઉપયોગ થાય છે. પછી છે નાગળ. નાગળ છે તેને સાતોડી પણ કહેવાય છે. તેને આપણે નાના મોટા બાળકો વગેરે આ રમત રમી શકે છે. તેમાં 7 પાંખાઓ હોય છે. 7 પાંખાઓને એક દડા વડે મારવામાં આવે છે અને જે દડાને કોઈ દડો ના ફેંકે અને પહેલે જે સાથે સાથે ભેગી કરી લે અને એને દડો ના અડે તો તે વિજેતા બને છે. પછી છે ઈસ્ટોની રમત. ઈસ્ટોની રમતમાં ઈસ્ટોની રમતને 25 પણ કહેવાય છે. તેમાં 5 ઘર હોય છે. તે 5 ઘરને એમાંથી 4 રમત રમનાર હોય છે. એમાં 4 ઘરમાંથી જે વચ્ચેના ઘરમાં પહોંચે તે વિજેતા બને છે અને જે બાકી રહી જાય એ હારી જાય છે. પછી છે કોડીની રમત. કોડીઓનો ઉપયોગ આપણે રમત માટે તેમજ જ્યોતિષી માટે કરી શકાય છે અને કોડીઓથી અત્યારે હાલમાં ગાણિતિક રીતે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે કુંડાળા દાવ. તો કુંડાળા દાવ છે એ ગોળ ગોળ બનાવી અને વર્તુળમાં રમવામાં આવે છે. તે પર એમાં એક પથ્થર નાખીને રમવામાં આવતી રમત છે. ત્યારબાદ છે મણકા પાટી. મણકા પાટી છે એમાં બાળકો છે એ સાથે ગણતરી પણ કરી શકે છે અને સાથે સાથે એ લખી પણ શકે છે. એક બાજુથી તેઓ ગણી અને સરળતાથી બીજી બાજુ તેઓ લખી શકે છે. થેન્ક યુ.